प्रश्न नंबर एक लेक्चर नंबर एक अंदर जरूरी थियरी बराबर के जे आपणे दाखला गणवा माटे खूब ज उपयोगी आ थियरी थशे। स्टेप बाय स्टेप आपणे जोईए तो सौ प्रथम आपेलू छे यादशी शब्द ए व्याख्या आपेली छे जेमां ध्यान आपी दो यादशी प्रयोग साथे સંકળાયેલ નિર્દેશો ખાસ યુના દરેક ઘટકની વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા નિયમને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે તેને સંકેતમાં એક્સ વડે દર્શાવે છે એટલે કે આપણે કોઈ પણ પ્રયોગ કરીએ છીએ બરોબર એ પ્રયોગમાં જે આપણે પૂછાઈએ તમામ ગણ લઈ લેવાના એટલે કે આપણે પ્રયોગ ઉછાળતા જેટલા ગણ મળતા હોય શક્ય તમામ ગણ બરોબર જેને આપણે નિર્દેશ અવકાશ એટલે કે યુ વડે દર્શાવીએ છીએ એ ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા નિયમને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે કે જે આપણે વાસ્તવિક સંખ્યા એટલે કેવી સંખ્યા કે જે આપણે ગણી શકીએ બરોબર જોઈ શકીએ મતલબ કે આપણે કહી શકીએ આ કાંઈક આવ્યો બરોબર છે તો આ જે વાસ્તવિક સંખ્યા છે એની સાથે સાંકળતા નિયમને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે એટલે શું કહેવાય યાદચ્છિક ચલ તેને સંકેતમાં એક્સ વડે દર્શાવે છે બરોબર ત્યાર પછી તો યાદચ્છિક ચલની અંદર બે પ્રકારના યાદચ્છિક ચલ આવે તો અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ તો અસતત યાદચ્છિક ચલની અંદર વાત કરીએ તો જે યાદચ્છિક ચલ એક્સના વાસ્તવિક સંખ્યાઓને ગણ આરમાં અથવા તેના ઉપગણમાં ગણી શકાય તેટલી કિંમત ધારણ કરી શકતો હોય તે યાદચ્છિક ચલ એક્સને અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે એટલે કે આ એવું કહેવા માંગે છે કે જે યાદચ્છિક એક્સ વાસ્તવિક સંખ્યા કે કોઈ પણ આપણે સંખ્યા છે એ ગણ આર માં કેવી સંખ્યા હોય કે તમામ સંખ્યાઓનો સમાવેશ થાય ગણ આર માં પ્લસ માઇનસ બરોબર પૂર્ણાંક અપૂર્ણાંક ટૂંકમાં તમામ સંખ્યા જે છે એ બધી ગણ આર ની અંદર આવી શકે અથવા તેના ઉપગણમાં ગણી શકાય એટલે કે ઉપગણમાં આપણે ગણી શકીએ ગણી કેવી સંખ્યા છે તો કે 2 4 6 8 10 આ બધી સંખ્યા એવી છે કે જેને આપણે ગણી શકીએ છીએ બરોબર કે જ્યાં સુધી આપણે ગણ ટૂંકમાં આપણે ગણી શકતા હોય એ બધા ગણી અંદર આવી ગયા બરોબર લાખ કરોડ જેટમાં આપણે આગળ દર્શાવી શકીએ તો આ કિંમત જે ધારણ કરી શકતો હોય તે યાદચ્છિક ચલને એક્સને અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે દાખલા તરીકે પાસાને ઉછાળવું પાસાને ઉછાળી પાસા ઉપર કેટલા અંક હોય 1-6 અંક અંકિત કરેલા બરોબર એને તમે ઉછાળો તેમાં આપણે ખ્યાલ છે કે પાસો ઉછાળે એટલે 1-6 માંથી કોઈ પણ એક અંક પડવાનો છે બરોબર તો એ જે આવે છે કે સિક્કા પર કાટ અથવા છાપ આવે સિક્કો ઉછાળી કાટ પડે અથવા તો છાપ પડે આને પણ આપણે કહી શકીએ કે ભાઈ બે વખત ચીકો ઉછાળો એમાંથી એક વખત કાટ પડી પાંચ વખત ચીકો ઉછાળો એમાંથી બે વખત કાટ પડી આ રીતે આપણે કહી શકીએ છીએ એટલે કે ગણી શકીએ છીએ બરોબર તો આ બધી સંખ્યા છે એને આપણે શું કહીએ છીએ અસતત યાદચ્છિક ચલ તો સતત યાદચ્છિક ચલમાં જે યાદચ્છિક ચલ એક્સ ગણ આર ની અથવા તેના ઉપગણમાં હોય તેવા તો બે ની અંદર એવું કીધેલું છે ગણ આર ના અથવા તેના ઉપગણમાં હોય તેવા બરોબર એટલે કે બે આર ની અંદર હોવા જોઈએ બે સંખ્યા સતત હોય કે અસતત આર ની અંદર તો સમાવેશ થવો જ જોઈએ બરોબર અને એ બી જ્યાં એ લેસ ધેન બી એટલે કે એની કિંમત બી કરતા કેવી હોય છે નાની કોઈ પણ કિંમત ધારણ કરવા સમર્થ હોય તે યાદચ્છિક ચલ છે સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે બરોબર દાખલા તરીકે તાપમાન લખો આ બધી સંખ્યા એવી છે કે આપણે કહી શકીએ કે કોઈ પણ કંપની ચાલુ હોય તો આપણે કંપનીની કન્ડિશન ને બધું જોઈને કહી શકીએ કે આ કંપની કે આ પેઢી એટલો નફો કરી શકશે બરોબર તો એમાંથી જે ટૂંકમાં નફો કરી શકે એટલે કે કુલ નફો આપણે ધારણા કરી હોય કે જેની કેપેસિટી છે એના કરતાં વધારે આપણે ધારણા કરી હોય ભાઈ કોઈ કંપની છે 5 લાખ નું ટર્નઓવર કરતી હોય તો આપણે કહી શકીએ કે વધુ મુદ્દે 5 લાખ ટર્નઓવર છે તેમાંથી બધું તો નફો નતો હોય 5-5 લાખ તો 5 લાખ નફો હોય તો 5 લાખ ની અંદર આવે તો આપણે આર ની અંદર કેવી સંખ્યા લેવાની ઉપગણ ની અંદર કે યુ ની અંદર કે તમામ સંખ્યા એટલે કે 5 લાખ કે આપણે ધારણા કરી 5 લાખ એમાંથી કોઈ કિંમત ધારણ કરે છે એમાંથી 5 લાખ ની અંદર જ ધારણ કરવા છે આપણે ખ્યાલ છે કે ટર્નઓવર 5 લાખ નું હોય તેથી વધી વિશેષ તો નફો થવાનો નથી કંપની બરોબર એટલે એની અંદર જે કિંમત ધારણ કરે છે એ બધી તેની અંદર તાપમાન તો આપણે તાપમાન કહી શકીએ ભાઈ શિયાળો હોય તો આપણે કહી શકીએ ભાઈ અહીંથી અહીં સુધીનું તાપમાન શિયાળા ની અંદર હોય છે કે 0 થી માંડી પછી જેવું ટૂંકમાં આબોહવાને ટૂંકમાં જેવું ટૂંકમાં જગ્યા બરોબર છે એ ઉપર આપણે કહી શકીએ કે ભાઈ આ સ્થળ છે તો આનું તાપમાન છે એ અહીંથી અહીં સુધીનું હોય બરોબર બહુ ઠંડો પડે છે આપણે કહી શકીએ કે ભાઈ માઇનસમાં 5 કે -3 થી માંડી અને વધુમાં વધુ 10 સુધી ઠંડો તાપમાન હોય બરોબર પછી ગરમ માહોલ હોય કે ગરમ પ્રદેશ હોય તો આપણે કહી શકીએ કે શિયાળા સમય હોય
ત્યારે ઓછામાં ઓછું જીરો જીરો થી નીચે લગભગ જાય જ નહીં, અને ઉપર વધુમાં વધુ તો કે 30-25-20 નું તાપમાન હોઈ શકે. બરોબર, પછી ઉનાળા સમયે આપણે કહી શકીએ કે ભાઈ 20-25 થી માંડી અને 40-45 સુધી તાપમાન હોય છે. બરોબર, એટલે આપણે ટૂંકમાં ધારણા કરી શકીએ. બરોબર, એટલું હોય જેવો કે નથી કહેતા, તો આપણે કહી શકીએ કે 45 થી નીચેનું તાપમાન હોય એથી ઉપર જઈ શકે છે, નકર તો બધું સડવવા પડે. બરોબર, આ રીતે આપણે કહી શકીએ. એવી કિંમતો જે છે એ ત્યાર પછી નફો, નફો એમ કે ભાઈ આપણે કહી શકીએ ભાઈ 5 લાખ કે 6 લાખ કે 10 લાખ છે એની અંદરથી કેટલો નફો આવશે એ આપણે કહી શકતા નથી, પણ આપણે ધારણા કરી શકીએ, અનુમાન કરી શકીએ. તો આવી બધી વસ્તુ છે એ સતત યાદ શિક્ષણની અંદર. બરોબર, હજી છતાં દાખલા આવશે તો તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જઈશ, એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે સૂત્રમાં આવેલું છે, હવે આ સૂત્ર છે આપણા માટે ખાસ મહત્વના છે, આ માત્ર સમજણ માટે હતું કે જે વારંવાર પૂછાતા હોય એવું જરૂરી નથી. આ વસ્તુ ખાલી સમજણ માટેની હતી, પણ આનો ઉપયોગ આપણે કરવાનો ખાસ. બરોબર, કે જે આ જે સૂત્ર છે એ મારી તેને લગતા રહેલા છે, તેમાં ગુણધર્મો વાંચેલું સૂત્ર લીધેલા છે, અને અથવા તો બાકી એમાં જે આવેલા હોય કે જે આપણે જરૂર છે દાખલ અંદર એ બધા સૂત્રોનો મેં સમાવેશ કરેલો છે. આપેલી હોય તો 1 થી 6 નો જે સંભાવના મળે છે સરવાળો કરો ને એના બરાબર 1 થાય. એવું કે છે કે પી ઓફ એક્સ આઈ, પી એટલે સંભાવના, પ્રોબેબિલિટી થાય. બરોબર, કે એક્સ આઈ નો ટોટલ જે મારો છો એનો જે ટોટલ આવે છે એ ટોટલ વધુમાં વધુ 1 થાય છે. બરોબર, પછી આમાં આપેલું આગળ કે 0 <P(x)i> <P(x)i> એટલે કે પી ઓફ એક્સ આઈ એટલે કે એક્સ આઈ ની સંભાવના, આ સંભાવના છે કે એક્સ આઈ ની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય, આનાથી વિશેષ હોતી નથી. બરોબર, કે જ્યાં આઈ બરાબર આપણે 1, 2, 3, 4 એન સુધી આપેલું છે એટલે કે અનંત સુધી આપણે રકમ કહે છે કે તમારે આઈ એન બરાબર અથવા તો આઈ બરાબર કેટલી સંખ્યા લેવી. બરોબર, હવે આપણે આપેલું છે આગળ મધ્યક, મધ્યક ને મ્યુ વડે દર્શાવે કે જેનું સૂત્ર છે સિગ્મા એક્સ બરાબર સિગ્મા એક્સ આઈ ઇન્ટુ પી ઓફ એક્સ આઈ, સિગ્મા એક્સ આઈ ઇન્ટુ પી ઓફ એક્સ આઈ. બરોબર, એટલે કે એક્સ આઈ નો સરવાળો કરો અને પી ઓફ એક્સ આઈ નો જે આવેલો એનો ગુણાકાર એ આપણે સિગ્મા એક્સ તરીકે દર્શાવી શકીએ. નીચેનામાંથી કઈ કિંમત કહેવાય તો અપેક્ષિત કિંમત પણ કહેવામાં આવે છે મ્યુ ને. બરોબર, જેને મધ્યકને આપણે કહીએ. પછી વિચરણ સિગ્મા નો સ્ક્વેર બરાબર, એનું સૂત્ર પાછું અહીં આપેલું છે કે સિગ્મા એક્સ નો સ્ક્વેર ઇન્ટુ પી ઓ એક્સ. ત્યાર પછી લિમિટની સંભાવના વિતરણના ગુણધર્મ આધાર, એટલે કે ગુણધર્મ અને એના જે સૂત્ર છે બધું મિક્સ કરીને મેં અહીં લખેલું છે. ગુણધર્મ આપણે લખી દર્શાવ્યો નથી. બરોબર, પણ ગુણધર્મ તમારે તૈયાર કરવા જરૂરી છે, કારણ કે ઘણી વખત ગુણધર્મો એ લોકો થિયરી ની અંદર પૂછી નાખતા હોય છે. એટલે એ બધામાંથી આપણે જે જે વસ્તુ જરૂર છે સૂત્રમાં એ બધી વસ્તુ મેં લીધેલી છે. તો એમાં જોઈએ તો પી ઓ એક્સ બરાબર સફળતા કહો, જો પી ને તમે સફળતા કહો ને તો ક્યુ ને તમારે નિષ્ફળતા કહેવાય. આ બી ક્રોસ માં હોય છે, તો આને તમે ક્યુ ને તમે સફળતા કહેતા હો તો પી ને તમારે નિષ્ફળતા કહેવાય. બરોબર, અને એક્સ જે છે એ કિંમત તમને આપેલી છે. બરોબર, દાખલા આવી રીતે તમને એટલી વસ્તુ ત્યાં સૂત્ર ના આપણે એટલી વસ્તુની જરૂરિયાત પડશે. તથા 0 <P>1 એટલે કે પી ની કિંમત જે આપણે લઈએ છીએ એ 0 અને 1 ની વચ્ચે હોય છે, 0 અને 1 ની ઉપર ધારી શકતા નથી. બરોબર, અને પી વત્તા ક્યુ કરો ને એટલે 1 થી પી વત્તા ક્યુ બરાબર 1. બરોબર, પી અને ક્યુ નો સરવાળો કરો કુલ સંભાવના 1 થાય છે. હવે આ સૂત્ર જે છે આની ઉપરથી આપણે બીજા બે સૂત્ર બનાવી શકીએ, જે મેં અહીં લખ્યું છે કે p = q = 1 છે, તો
तो q ना बाजू ले लेते p बराबर 1 माइनस p થાય એવી રીતે q ને તમે કરતા બનાવો p ના બાજુ લ્યો એટલે q બરાબર 1 માઈનસ p થશે જે બીજું સૂત્ર થઈ બરાબર કાવ્ય સૂત્ર છે યાન આધારિત છે અથવા તો ત્રણેય સૂત્ર તમે યાદ રાખો તો પણ વાંધો નહીં અને એક સૂત્ર યાદ રાખી એની પરથી તમે બે બનાવી શકતા હોય તમારી રીતે તો પણ આવશે બરાબર પણ યાદ રાખવા જરૂરી છે હવે એના માટે અલગ અલગ આપણે આપેલા છે કે પહેલું n અને p દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલ છે તમને રકમ અંદર દાખલાની ગણે તો પૂછેલું હોય છે કે ભાઈ દ્વિપદી સંભાવના વિતરણના પાંચ પ્રાચલો શોધો તો આપણે ખ્યાલ હોય છે પ્રાચલ કોને આપણે જે ઘણા બધા આપેલે છે કે મને પ્રાચલ કોને કહેવાના તો કે પ્રાચલ n અને p જે બે રકમ આવે છે એને આપણે પ્રાચલ તરીકે ઓળખી શકીએ બીજું વિતરણનો મધ્યમ મધ્યકનું સૂત્ર છે n p મધ્યકનું સૂત્ર હોય છે n p તમે ગણે તો કેવું પણ પૂછે કે વિતરણનો મધ્યક શોધો આપણે ખ્યાલ હોય છે કે n અને p નો ગુણાકાર કરીએ એટલે આપણે મધ્યક મળી જશે પછી વિતરણનું વિચરણ n p જો તમે વિચરણ ગોતવાનું કે તો n p q થાય અને પ્રમાણિત વિચરણ ગોતવાનું કે તો વર્ગમૂળમાં લઈ લેવાનું n p q પ્રમાણિત હોય ત્યારે વર્ગમૂળમાં ખાલી વિચરણ કીધું હોય તો n p q થાય બરોબર આ કરીને ગુણાકાર આમાં વર્ગમૂળમાં કરીને ગુણાકાર થશે ક્લિયર એવી વસ્તુ ત્યાર પછી ત્રીજું કરીએ જોઈએ તો n બરાબર પુનરાવર્તિત કુલ સંખ્યા તમને કીધું હોય કે ભાઈ કોઈ પાસે ઉછાળે તો 1600 વખત ઉછાળે છે 1000 વખત ઉછાળે તો કેપિટલ બરાબર ક્યાં લેવાના થશે 1000 કે 1600 જે તમને કિંમત આપી કુલ પુનરાવર્તિત સંખ્યા કે પાછળ તમે કેટલા પુનરાવર્તિત કરવા માંગો છો એ સંખ્યા અને અપેક્ષિત આઉટપુટ એટલે કે n ગુણ્યા px px જે આવે છે એનો અને કેપિટલ n નો ગુણાકાર થશે બરોબર આને અપેક્ષિત આઉટપુટ કહેવાય દાખલા તરીકે આવું પણ પૂછે છે કે અપેક્ષિત આઉટપુટ શોધો ત્યારે આ પ્રશ્ન પ્રમાણે પડશે ત્યાર પછી આ પણ ગુણધર્મ આધારિત છે એ જોઈએ તો p લેસ ધેન 1 દુત્યાંશ એટલે 1 દુત્યાંશ કરતા જો p ની કિંમત નાની હોય p અને q આપણે ગોતીએ અને p ની કિંમત 1 દુત્યાંશ કરતા નાની 1 દુત્યાંશ એટલે 0.5 0.5 કરતા p ની કિંમત નાની હોય તો વિતરણની વિષમતા ધન કહેવાય કેવી કહેવાય ધન 1 દુત્યાંશ કરતા p ની કિંમત નાની હોય તો વિતરણની વિષમતા ધન કહેવાય પછી એવી રીતે q 1 દુત્યાંશ કરતા મોટા હોય q એક દુત્યાંશ કરતા મોટા હોય તો વિતરણની વિષમતા ઋણ કે બરોબર અથવા તો વિરુદ્ધ માં લઈએ p લઈએ તો પણ થાય છે કે જો p ની કિંમત એક દુત્યાંશ કરતા નાની હોય તો કેવી આવે છે ધન અને જો p ની કિંમત એક દુત્યાંશ કરતા મોટી હોય તો વિતરણની વિષમતા કેવી થાય ઋણ બરોબર એવી રીતે p બરાબર એક દુત્યાંશ હોય તો વિતરણની વિષમતા કેવી થાય છે સંમિત થાય છે સંમિત એટલે કે p અને q બંને એક દુત્યાંશ એક દુત્યાંશ એટલે કે અડધી કિંમત આવે પડતી હોય છે બરોબર તો આટલું આપણો આ ચેપ્ટરની જરૂરી થિયરી હતી કે જે લેક્ચર 1 ની અંદર આપણે દર્શાવી દીધી હવે આપણે દાખલાની શરૂઆત કરીશું લેક્ચર 2 થી તો હવે એની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું